ચલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગ માટે રેડી? સરસ. ચલો આપણે ધોરણ એક અંગ્રેજી વિષય એમાં કેપિટલ લેટર્સ શીખીએ છીએ ને, એમાં ગયા પીરિયડમાં એટલે કે ભાગ બેમાં આપણે કે સુધી શીખ્યા હતા. હવે ભાગ ત્રણમાં આપણે એલ ભણીશું. ભણીશું વિદ્યાર્થી મિત્રો? એલ ફોર લાયન. ચાલો, તો તૈયાર છો ને? સરસ. ચલો, તો એલ લખતા તો દરેકને આવડતો હશે ખરું ને વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા નંબર એક ઊભી લીટી દોરવાની, નંબર બે આડી, એટલે આપણો બની ગયો એલ. એલ ફોર લાયન. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ, ખબર છે ને દરેક વિદ્યાર્થી મિત્રોને? સરસ. ચલો, તો આપણે એલ લખીશું, પછી આ રીતે લાયન લખીશું, એનો ઉચ્ચાર લખીશું અને લીટી કરી એનો અર્થ સિંહ લખીશું. અને નીચે જે પાનું વધે એ પાનામાં આપણે આખી નોટમાં એલ લખીશું. આ રીતે છૂટા છૂટા એલ લખીશું. ચલો, તો હવે આપણે એલ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? એમ. શું આવશે? એમ. એમ ફોર મેટ. એમ ફોર મેટ. મેટ એટલે ચટાઈ. મેટ એટલે ચટાઈ. તો એમ કરવો પણ ખૂબ જ સહેલો છે. એક ઊભી લીટી, પછી નીચે, પછી ઉપર, પછી નીચે, આ રીતે એમ લખાય છે. તો આપણે એમ લખીશું, પછી એનો સ્પેલિંગ મેટ લખીશું, ઉચ્ચાર મેટ લખીશું, લીટી કરી એને મેટ એટલે એનો અર્થ થાય ચટાઈ. તો લીટી કરી આપણે ચટાઈ લખીશું અને આખા એક પાનામાં આ રીતે એમ લખી શું, જેથી કરીને આપણે હમણાં ઘણા સમયથી અભ્યાસ નથી કર્યો તો એમ લખવાનું ભૂલી ગયા હોય તો આપણો એ મહાવરો પાકો થાય, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. એમ પછી શું આવશે? એન. એન ફોર નેટ. એન ફોર નેટ. નેટ એટલે જાળી. નેટ એટલે જાળી. તો એમ લખતા આવડે તો એન લખતા તો આવડે જ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? જે રીતે આપણે આમ ઉપર લીટી લઈ ગયા, પછી નીચે લાયા અને પછી ઉપર, એટલે આ એન કહેવાય. જો નીચે એક લાઈ નાખીએ તો એ એમ બની જાય. સરસ. ચલો, તો આપણે શું લખીશું? એન લખીશું, પછી એનો સ્પેલિંગ નેટ લખીશું, એનએટી નેટ, પછી લીટી કરીને એનો ઉચ્ચાર લખીશું નેટ, પછી લીટી કરીને લખીશું જાળી, અને પછી આખા પાનામાં આ રીતે ત્રણ લીટીમાં આવે એ રીતે એન લખવાના છે છૂટા છૂટા. સરસ. ચલો, એમ એન પછી શું આવશે? ઓ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓ. ઓ ફોર આઉલ. ઓ ફોર આઉલ. તો ઓ લખતા તો દરેકને આવડશે કારણ કે ગોળ જ કરવાનું છે. સરસ. તો ઓ ગોળ કરી, ઓ મોટો લખી અને લીટી કરી આઉલ એવું લખવાનું છે. આ રીતે સ્પેલિંગ, પછી એનો ઉચ્ચાર આઉલ લખવાનું, પછી એનો આઉલ એટલે ઘુવડ. શું થાય? ઉચ્ચાર અર્થ એનો ઘુવડ. તો પછી આપણે નીચેથી આખા પાનામાં આ રીતે ઓ લખવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ ઓ પછી શું આવશે? પી. શું આવશે? પી. પી ફોર પોટ. પી લખવો પણ ખૂબ જ સહેલો છે. ઊભી લીટી કરી અને આ રીતે અડધું ગોળ કરી નાખો એટલે બની ગયો પી. તો પી ફોર પોટ. પી લખીશું, પી ઓ ટી પોટ સ્પેલિંગ લખીશું, પછી એનો ઉચ્ચાર પોટ લખીશું લીટી કરીને સેજ, પછી લીટી કરીને લખશું પોટ. પોટ એટલે ઘડો. પોટ એટલે ઘડો. પછી નીચે લીટીમાં જુઓ, ત્રણ લીટીમાં જ લખવાનો આગ્રહ રાખજો. કેપિટલ અક્ષરો ઉપરની ત્રણ લીટીમાં લખાય છે, નીચેની લીટીને ન અડે એનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને આપણે ઇંગ્લિશમાં લખવાની આપણી પદ્ધતિ સાચી રહે. તો આપણે આખા પાનામાં પી ફોર પોટ લખીશું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, સમજણ પડી? તો દરેક વિદ્યાર્થી મિત્રએ કે સુધી પૂરું કરી નાખ્યું હશે. તો આપણે આગળ હવે એલ, એમ, એન, ઓ અને પી આટલે સુધી વિડીયોમાં જોઈ મેં જે રીતે હોમવર્ક આપ્યું છે એ રીતે આપણે લખવાનું છે. અને મારી સાથે વિડીયોની સાથે રહેજો જેથી કરીને તમારે નવું લેસન
करो त्यारे આગળનું પાછળનું બાકી રહી જાય નહીં તમારી પાસે ચોપડી હશે નહીં તો આપણે જે રીતે વિડિયો ચાલે છે એ રીતે અભ્યાસ કરવાનો આગ્રહ રાખજો જો આગળના વિડિયો જોવાના બાકી હોય તો જોઈ લેજો અને લેસન બાકી હોય તો પૂર્ણ કરી નાખજો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું